સૌરાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી નો ગઢ અહીં વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે પરંતુ આ વખતે સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે કારણ કે આ બેઠકો પર ટિકિટ ફાળવણી મુદ્દે હાઈકમાન્ડને ખૂબ માથાપચ્ચી કરવાની જરૂર પડી શકે છે કઈ બેઠકો છે આ તેના વિશે જાણીએ આ વિડીયોમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ચૂંટણી સમયે રાજકીય નેતાઓ માટે સૌરાષ્ટ્ર કેન્દ્ર બિંદુ રહ્યું છે ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી દરેકનું સૌરાષ્ટ્ર પર વધારેમાં વધારે ફોકસ રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠક છે જે દરેક પાર્ટી માટે સત્તામાં આવવા નિર્ણાયક ગણાય છે 2017ની ચૂંટણીમાં આ જ સૌરાષ્ટ્ર હાથમાંથી સરકતા ભાજપ બેઠકોના મામલામાં ડબલ ડિજિટમાં આવી ગઈ હતી માટે આ વખતે ભાજપનું સૌથી વધુ ફોકસ સૌરાષ્ટ્ર પર છે આ વખતની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ કોઈ કસર છોડવા નથી માંગતું પણ ચૂંટણી પહેલા જ ટિકિટને લઈ કેટલીક બેઠક પર દાવેદારી માટે મોટા ગજાના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપ માટે આ વખતની ચૂંટણીમાં આંતરિક ડખાને શાંત કરી શિસ્તમાં રાખીને નેતાઓને સીધી લીટીએ ચલાવવું આકરું કામ પડી શકે તેમ છે કારણ કે ઘણા ખરા જૂના જોગીઓ ફરી ચૂંટણીના રણમેદાનમાં ખેલવા માટે તૈયાર ઊભા છે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ભાજપમાં દંગલ સર્જાય તેવા વર્તારા છે સૌરાષ્ટ્રની મહત્વની 4 બેઠક જ ભાજપ માટે આકરી બની શકે તેમ છે સૂત્રથી મળતી માહિતી મુજબ ગોંડલ જસદણ મોરબી તથા જેતપુર બેઠક પર ઘમાસાણ નક્કી માનવામાં આવી રહ્યું છે કારણ કે ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા મેદાને છે તો જસદણ બેઠક પર કુંવરજી બાવળિયા અને ભરત બોગરા ટિકિટ માટે માથાપચ્ચી કરી રહ્યા છે મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા અને કાનાભાઈ અમૃતિયા દાવેદારી નોંધાવી રહ્યા છે જ્યારે જેતપુર બેઠક પર જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ ટિકિટ માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે આમ સૌરાષ્ટ્રની આ 4 બેઠક પર ભાજપ કોને ટિકિટ આપશે અને કેવી રીતે બધું સમસૂત્રુ પાર પડશે તે એક મોટો પડકાર છે આ બધાની વચ્ચે સત્તા પક્ષ ભાજપે પ્રથમવાર ધારાસભ્યોની કામગીરીને લઈને ખાનગી સર્વે કરાવ્યો છે જેમાં અન્ય રાજ્યોના પત્રકારોની સર્વેની ટીમ બનાવવામાં આવી છે આ ટીમે સૌરાષ્ટ્રમાં સર્વે પૂર્ણ કર્યો છે જેમાં સૌરાષ્ટ્ર ભાજપના ધારાસભ્યના કામનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી દીધું છે જેથી નિષ્ક્રિય ધારાસભ્યોના પગ અત્યારથી જ ધ્રુજવા લાગ્યા છે બીજી બાજુ રિપોર્ટ કાર્ડમાં કયા ધારાસભ્યની ટિકિટ કપાશે અને કયા ધારાસભ્યને ટિકિટ આપવામાં આવશે તેની જોરશોરથી ચર્ચા થવા લાગી છે ખાનગી સર્વે ટીમનું રિપોર્ટ કાર્ડ હાઈ કમાન્ડ પાસે પહોંચ્યું છે ત્યારે હવે આ બેઠક પર ભાજપ કોને ટિકિટ આપે છે તે જોવું દિલચસ્પ બનશે એટલું જ નહીં જે દાવેદારની ટિકિટ કપાય છે શું તે ભાજપને નુકસાન પહોંચાડે છે કે કેમ તે પણ જોવું રહ્યું જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે જ તમામ રાજકીય ખબર માટે જોતા રહો ગુજરાત તક